તમારી પ્રસન્નતા કેટલી નાની વાતમાં. નીચે ઉતર્યા પછી માની લો કે સાચે સાચ ચંપલ ખોવાઈ ગયા તો શું થાય? જિંદગી પર મને સંભળાવશે, તમારા સામાયિકમાં આવ્યો તો ને એ દિવસે મારા ચપ્પલ ગયા, પણ એમાં મને શું કામ પકડે તું? અમે ભિવંડીમાં હતા ને, પ્રવચન પૂરું થયું, 10 મિનિટમાં એક ભાઈ ઉપર આવ્યા, મને કે મારે ચપ્પલ ગયા. મેં કીધું એમાં હું શું કરું, પણ હું તો વ્યાખ્યાન કરવા આવ્યો છું, ચપ્પલ સાચવવા નથી આવ્યો. માંડ માંડ એને સમજાવી નીચે ઉતાર્યો, ત્યાં બીજો આવ્યો, મને કે મારા પણ ગયા, અને 10 મિનિટમાં 20 જણા આવી જાય. એટલે મને તો હવે ખોટું થાય છે. એટલે મેં પ્રમુખને બોલાવ્યા, પ્રમુખભાઈને મેં કીધું કે ભાઈ આ ફરિયાદ આવે છે તો આવતીકાલથી વ્યાખ્યાનમાં લોકો આવતા નહીં, થાય બંધ થઈ જશે. મને ક્યારે બન્યું નથી, છતાં જોવા દો. ભાઈ નીચે ગયા ને 5 મિનિટમાં ઉપર આવ્યા. મેં કીધું શું થયું, પકડાઈ ગયો? મને કે પકડાઈ ગયો. મેં કીધું આટલા ચપ્પલ લઈને શું કરશે, શું દુકાન ખોલવાનો? મને કે ના, એક જ જણના ચપ્પલ ગયા. મેં શું ખોટી વાત કરો, 20 જણ તો મને ફરિયાદ કર્યા, વગર ફરિયાદવાળા કેટલા જતા રહ્યા? મને કે મારા સાહેબ સાંભળો તો ખરા, એક પેલો જે તમને આવી ગયો ને એના ચપ્પલ ચોરાયા, તમને ઉપર ફરિયાદ કરી અને નીચે કોકના ચપ્પલ પહેરીને રવાનો થઈ ગયો. હવે જેના પહેર્યા એ ઉપર આવે કે ના આવે, આખી સિલસિલો ચાલી ગયો. એક ચપ્પલ જાય છે, આપણી પ્રસન્નતા ખંડિત થાય છે. દેરાસરમાં ભગવાનની પૂજાની લાઈનમાં ઉભા હોય, સંખેશ્વરની અંદર અશોકભાઈ, અને પાછળથી એક વ્યક્તિ, તમે બરાબર ગભારાની નજીક આવ્યા, તમને એમ લાગે કે 3 કલાક થયા, પૂનમનો દિવસ છે, હવે આ દાદા માત્ર 2 મિનિટની અંદર દાદાના ખોળામાં આપણે હશું, દાદાની પૂજા કરતા હશું. અને એ જ વખતે પાછળથી એક જણે એન્ટ્રી મારી, તમારી પ્રસન્નતા શું ગયો? સાચું બોલો, ગભારામાં શું ગયો? એ ભાઈને શું ગયો? લાઈનમાં હોય એટલું જ કયો, ઓલો ના માને તો હા એટલું જ, કે પછી બોછી પકડી દે, બહાર કાઢો 4 જણા. તમને એવો વિચાર ના આવે કે ભલા માણસ 3 કલાક ઉભા છીએ તો હવે આ કેટલી મિનિટ લેવાનો છે? વધુમાં વધુ 3 મિનિટ. એ જેટલો સમય ત્યાં ઉભો રહેશે એટલો સમય મને પરમાત્માના દર્શન થશે. હું પૂજા કરીને 1 મિનિટ ઉભો નથી રહેવાનો, બહાર નીકળી જવાનો છું. એને ધન્યવાદ આપવા જોઈએ, દોસ્ત તારા લીધે 3 મિનિટ પરમાત્માના વધુ દર્શન થયા, તું નિમિત્ત બન્યો, થેન્ક યુ. કરશો સાહેબ? સાંભળવું બધું જ ગમે છે. હા શૈલેષભાઈ, કરશો? એકવાર તો કરી જુઓ, ફાયદો એ થશે, ઓલો જિંદગીમાં અંદર ઘૂસ નહીં મારે, સમજ્યા તમે? એને શરમ આવશે, સાલું મેં આટલું કર્યા છતાં આ લોકો બધા થેન્ક યુ આપે છે, નહીં હવે દુબારા એસા કામ નહીં કરને કા. તમારી પ્રસન્નતા ક્યાં ખંડિત થાય છે? ચામાં સાકર નહીં, ખંડિત. શું કરાય? મેં આવી વાત કરી, મને કહે કે તો મારે શું કરવાનું, રોજ એમને મોડી ચા પી લેવાની? મેં એવું નહીં, તમને જે દિવસે ચા સાકર વગરની મળે તે દિવસે બેનને એટલું જ કહેવાનું કે તું જ્યારે ચા પીવા બેસે ત્યારે સાકર લઈને બેસશે. ના કહેવાય આ રીતના? આ ગાંધીગીરી કહેવાય કે ના કહેવાય? બસ બીજું કઈ નહીં, પ્રસન્નતાને ટકાવી રાખ્યો તો ગાંધીગીરી કરતા જાઓ. તમે દેરાસરમાં ચૈત્યનંદન કરતા હોય એ જ વખતે તમારો પાટલો કોઈ ઉઠાવી જાય, સરસ મજાનો સાથીઓ કરેલો, સાચું બોલો, તમે એક બાજુ બોલતા આપો આપો ને મહારાજ. હવે જેને મોક્ષ જોઈતો હોય એના પાટલો કોઈ ઉઠાવી જાય એમાં કોઈ પ્રોબ્લેમ હોય ખરો? અરે મોક્ષ સુખ બાજુ પર રહી જાય અને મુષ્ટિ યુદ્ધ ચાલુ થઈ જાય. કોને પૂછીને તમે અમારો પાટલો લીધો? આટલી સરસ મહેનત કરીને અમે ગૌલી બનાવી, ભગવાનનો સાથીઓ બનાવ્યો, આ ફળ આ નહીં ભાઈ ઉત્તમમાં ઉત્તમ લાવ્યા, એક ચૈત્યનંદન તો પૂરું કરવા દો. અને ઓલો જો ભણેલો હોય ને ભાઈ, તમે ભાવ પૂજામાં છો, ભાવ પૂજામાં ગયા પછી દ્રવ્ય પૂજા, ઓલાની ભાવ પૂજા બગાડી નાખી આપણે. આપણી પ્રસન્નતા ક્યાં ક્યાં ખંડિત થાય છે? ધર્મના ક્ષેત્રમાં પણ ખંડિત થાય, સંસારના ક્ષેત્રમાં પણ ખંડિત થાય. તમને કહું, દર 24 કલાકે 1 કલાકે તમે તમારી પ્રસન્નતા ક્યાં ખંડિત થઈ નોટ ડાઉન કરો. એક એક પાનું ભરાશે, એક એક પાનું ભરાશે. 1 કલાકે તમારું મન કેટલી વખત ડિસ્ટર્બ થયું? પ્રસન્નતા ખંડિત એટલે બીજું કાંઈ નહીં, મનને ડિસ્ટર્બ. આ એક જ સબ્જેક્ટ છે ને 1 કલાક લઈ જાય એવો છે, અને આપણે કંઈ બહુ ભગાવવું નથી. એક ખાલી પ્રસન્નતા તમે આજના દિવસે રાખવાની શરૂ કરી દો ને તો હું માનું કે અમારો આજનો દિવસ સફળ.